અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને હવામાન વિભાગ દ્વારા આગાહીના પગલે અમરેલી જિલ્લાના ખાંભા સહિતના વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે, સાથે જ અનેક પાકને નુકસાન પહોંચ્યું છે. તો સાથે જ અમરેલી જિલ્લાની અંદર મહત્વનો પાક એટલે બાગાયતી પાક ગણવામાં આવે છે. બાગાયતી પાકમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ આંબાનું વાવેતર છે અને આંબા બાદ નારિયેળી તેમજ અન્ય ફળઝાડનું પણ વાવેતર છે. ત્યારે આજે બાગાયત વિભાગના નાયબ નિયામક જેડી વાળાએ હવામાનને લઈને જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેના પગલે કમોસમી વરસાદ પડે છે. કમોસમી વરસાદ પડતા સમયે કોઈપણ પ્રકારનું હોર્મોન્સ કે અન્ય દવા ખાતરનો છંટકાવ ન કરવો જોઈએ, સાથે જ સમય અંતરે બાગાયતી પાકના બગીચાઓની મુલાકાત લઈ અને જરૂરી અવલોકન કરવું જોઈએ. તો સાથે જ વેલાવાળા તેમજ શાકભાજી વર્ગના પાકોમાં ફળ ઝાડ ઉપરથી ફળ ઉતારી લેવા જરૂરી છે. હાલમાં રાજ્યમાં કમોસમી વરસાદ અને ત્યારબાદના વાદળછાયા વાતાવરણની પરિસ્થિતિ છે, ત્યારે સમયાંતરે બાગાયત વિભાગ દ્વારા પણ પ્રેસ નોટ અને મીડિયાના માધ્યમથી આપણે ખેડૂતોને માહિતગાર કરતા હોઈએ છીએ. અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં બાગાયતી પાકોની ખેતી થાય છે, ત્યારે ખેડૂતો આગાહીને ધ્યાને રાખી અને પોતાના તૈયાર થયેલા ફળ શાકભાજી વગેરે પાકો આવા વાતાવરણ પહેલાં ઉતારી લેવા જોઈએ અને એમને વ્યવસ્થિત સલામત જગ્યાએ ખસેડી દેવા જોઈએ. સાથે સાથે વાદળછાયા વાતાવરણમાં રોગ જીવાતના પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે, તો એના માટે બગીચાનું અને ખેતરનું અવલોકન કરતા રહેવું જોઈએ. અને ખાસ કરીને આપણા વિસ્તારમાં ગીરકાંઠાના જે તાલુકાઓ છે ત્યાં આંબાનું પણ મોટા પ્રમાણમાં વાવેતર આપણે ધરાવીએ છીએ, તો આંબાના પાકની ખેતી કરતા મિત્રોને પણ અને બાગાયતી પાકોની ખેતી કરતા મિત્રોને પણ એક જ સલાહ છે કે હાલમાં વાદળછાયા વાતાવરણમાં ખાસ કરીને ફૂગને લગતા રોગોનો ઉપદ્રવ વધારે જોવા મળતો હોય છે, એટલે એને લગતા પગલાઓ લેવા અને જ્યારે વરસાદ કે છાંટા પડતા હોય ત્યારે કોઈપણ પ્રકારના હોર્મોન્સ કે ફર્ટિલાઇઝર પાકને આપવા ન જોઈએ, એટલા સમય પૂરતો એનો ઉપયોગ ટાળવો જોઈએ. અને બીજો કે આંબાના પાકમાં ચૂસિયા અને એમાંય ખાસ કરીને મધિયા જીવાતનો ઉપદ્રવ આપણે છેલ્લા 2 વર્ષથી આવતો હોય છે અને એના માટે એકદમ વધુ પ્રમાણમાં નુકસાન થઈ ગયા પછી પગલાં લેવાને નિયંત્રણ મેળવવું થોડું અઘરું હોય, માટે ખેડૂતોએ આગોતરું મધ્યા માટે પોતાના બગીચામાં અવલોકન કરતા રહેવું અને સમયાંતરે જૈવિક નિયંત્રણો છે અને વધુ ઉપદ્રવના કિસ્સામાં સંકલિત જીવાત નિયંત્રણના પગલાઓ લેવા જોઈએ.